હું ચેતન પટેલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સ્વાધ્યાય 3.3 માં આગળના કુ પ્રશ્નો વિશેની માહિતી. તો એક્ઝામ્પલ નંબર 4 એક સ્ફિયરમાં એક્સી બળ નિશ્ચિત બળ અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155 ચૂકવવા પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? જો મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલું ભાડું ચૂકવવું પડે? જો વિદ્યાર્થી મિત્રો, આમાં એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે એ ત્રણ વસ્તુ છે. તો એક્સી ભાડું એમાં નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે, એટલે બે પ્રકારના ભાડા લેવામાં આવે છે. નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં પણ આખું પડતું ભાડું, આ બંને ભાડા સંયુક્ત રીતે લેવામાં આવે છે. પહેલા તો નિશ્ચિત ભાડું એટલે શું? તો આપણે કોઈ પણ ટેક્સી ભાડે કહીએ તો એ ટેક્સી વાળાની કોઈ શરત હોય, કન્ડિશન હોય, નિશ્ચિત ભાડું તો આપણે 10 રૂપિયા હોય લેશે અને પછી દર કિલોમીટરે માની લો કે હોય 20 રૂપિયા ભાડું લેશે. તો તમે 1 કિલોમીટરની મુસાફરી કરો તો 1 × 20 એટલે 1 કિલોમીટરના 20 રૂપિયા લખ્યા પ્રમાણે 1 × 20 એટલે 20 રૂપિયા અને 10 રૂપિયા નિશ્ચિત ભાડું, એટલે 10 + 20 થાય 30 રૂપિયા લેશે. અને જો તમે 5 કિલોમીટર મુસાફરી કરો તો 10 રૂપિયા નિશ્ચિત ભાડું વત્તા 20 × 5, 5 કિલોમીટરના 20 રૂપિયા કિલોમીટર પ્રમાણે કહો તો 20 × 5 એટલે 100 રૂપિયા પ્લસ કેટલા 10 રૂપિયા નિશ્ચિત ભાડું, 110 રૂપિયા આપણે આપવા પડે. એટલે નિશ્ચિત ભાડાનો અર્થ એ થાય કે આપણે કોઈ પણ ગાડી ભાડે કરીએ, જો તમે એમાં મુસાફરી કરો કે ના કરો, ગાડીમાં બેસી નીચે ઉતરી ગયા તો એનું નિશ્ચિત ભાડું તો આપવું જ પડે. તો આપણે નિશ્ચિત ભાડા માટે 1 રૂપિયા અને પ્રતિ કિલોમીટરની મુસાફરી માટે 2 રૂપિયા ધારીએ. તો ધારો કે નિશ્ચિત ભાડું 1 રૂપિયા અને પ્રતિ કિલોમીટર દીઠ આપવું પડતું ભાડું 2 રૂપિયા છે. નિશ્ચિત ભાવ 1 રૂપિયા અને પ્રતિ કિલોમીટર દીઠ આપવું પડતું ભાડું 2 રૂપિયા છે. કોઈ મુસાફર છે 10 કિલોમીટર મુસાફરી કરે છે, 10 કિલોમીટર મુસાફરી કરી સંયુક્ત એટલે 105 રૂપિયા ચૂકવે છે. તો 10 કિમીની મુસાફરી માટે 105 રૂપિયા ચૂકવવા પડે માટે એક્સ પ્લસ 10 કિલોમીટરની મુસાફરી એટલે 10y = 105. હવે આ બધું સમીકરણ નંબર 1 બન્યું. જો એક્સ રૂપિયા નિશ્ચિત ભાડું છે અને વાય રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ભાડું છે. હવે વાય રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ભાડું છે એમાં માની લો કે તમે 10 કિલોમીટર મુસાફરી કરી તો આપણે 10y રૂપિયા આપવા પડે અને નિશ્ચિત ભાડું તો ખરું, એટલે એક્સ પ્લસ 10y = 105. હવે આ જ રીતે જો કોઈ મુસાફર 15 કિલોમીટરની મુસાફરી કરે 155 રૂપિયા ચૂકવવા પડે છે. 15 કિમીની મુસાફરી માટે સંયુક્ત રીતે 155 રૂપિયા ચૂકવવા પડે માટે એક્સ પ્લસ 15y = 155. તો આ બધું સમીકરણ નંબર 105 - 10y આદેશ સમીકરણ 1 માંથી ધારી લીધું, આપણે 2 માં મૂકીશું સમીકરણ
બેમાં મુક્તા x બરાબર 105 10 એટલે x ની કિંમત 105 10 વાય છે એ આદેશ ધારે છે અને સમીકરણ 2 માં આ કિંમત આપણે મૂકીશું જો સમીકરણ 2 છે x 15y 155 હવે સમીકરણ 2 માં આપણે આદેશ ની કિંમત એટલે x બરાબર 105 10y મૂકીશું એટલે x ની જગ્યાએ 105 10y મૂકીશું તો મારે 105 10y પ્લસ આ 15y બરાબર 155 હવે આનું સાદું ભાગીએ તો 105 15y માં ત્યાં 10y બાદ કરો એટલે પ્લસ 5y બરાબર 155 માટે 5y બરાબર 155 માઇનસ 105 155 માંથી 105 બાદ કરીશું તો 5y બરાબર 50 માટે y બરાબર 50 છેદમાં 5 5 ગુણાકારમાંથી ભાગાકાર કરીશું 5 દાન 50 માટે y બરાબર 10 રૂપિયા y બરાબર 10 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવું પડતું 12 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચૂકવવું પડતું 12 આ y ની જે કિંમત મળી એ આપણે આદેશમાં મૂકીશું તો y બરાબર 10 આદેશમાં આદેશ ની કિંમત હતી x બરાબર 105 10y મારે x બરાબર 105 10 કૌંસમાં y ની જગ્યાએ 10 લખી છું તો x બરાબર 105 10 ગુણ્યા 10 એટલે 100 મારે x બરાબર 105 100 એટલે 5 રૂપિયા નિશ્ચિત ભાડું નિશ્ચિત ભાવ અને 10 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવું પડતું ભાવ આગળનો ક્વેશ્ચન આપણો એ હતો કે કોઈ મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે તો એને સંયુક્ત રીતે કેટલું ભાડું આપવું પડે તો મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે છે એટલે સંયુક્ત રીતે ચૂકવવું પડતું ભાડું તો જો મુસાફર 25 કિમી મુસાફરી કરે x + 2 છેદમાં y + 2 થાય
ત્યારે એની કિંમત 9 છેદમાં 11 મળે છે એટલે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 છેદમાં 11 બને છે અથવા મળે છે માટે હવે જો અંશ x હોય એમાં 2 ઉમેરી x + 2 થાય છેદ y હોય એમાં પણ 2 ઉમેરી તો y + 2 થાય બરાબર 9 છેદમાં 11 આ રીતે આપણો સ્થિતાંક બનશે હવે આમાં 11 જે ક્રોસ ગુણાકારમાં x + 2 સાથે લઈશું અને y + 2 જે ક્રોસ ગુણાકારમાં 9 સાથે લઈશું માટે 11 ક્રોસમાં x + 2 બરાબર 9 ક્રોસમાં y + 2 આનો વિસ્તરણ કરીએ તો 11 * x અને 11 x + 11 * 2 = 22 બરાબર 9 * y એટલે 9y પ્લસ 9 ગુણ્યા 2 એટલે 18 તો આ 9y ને આપણે ડાબી બાજુની છોડાને જમણી બાજુ લઈશું તો x વાળા પદો y વાળા પદો અલગ કરી દઈએ 11x - 9y ના પ્લસ 9y હતા એ ડાબી બાજુ લઈએ એટલે માઇનસ થાય બરાબર 18 ના પ્લસ 22 ને જમણી બાજુ લઈએ તો માઇનસ 12 માટે 11x - 9y બરાબર માઇનસ 12 માંથી 18 બાદ કરીએ માઇનસ 4 આ સમીકરણ નંબર 1 બની બીજી વસ્તુ તો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 છેદમાં 6 મળે છે તો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 છેદમાં 6 બને x માં 3 ઉમેરીશું ને y માં 3 ઉમેરીશું માટે x + 3 છેદમાં y + 3 બરાબર 5 છેદમાં 6 હવે ક્રોસ ગુણાકાર કરીશું આ 6 આવશે x + 3 સાથે અને y + 3 એ 5 સાથે ગુણાકારમાં લઈશું તો 6 ક્રોસમાં x + 3 બરાબર 5 ક્રોસમાં y + 3 હવે વિસ્તરણ કરીશું 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 6 ગુણ્યા 3 એટલે 18 બરાબર 5 ગુણ્યા y એટલે 5y પ્લસ 5 ગુણ્યા 3 એટલે 15 માટે 6x તો 5y ને ડાબી બાજુ લઈશું માઇનસ 5y બરાબર 15 અને 18 ને જમણી બાજુ લઈશું માઇનસ 18 માટે 6x માઇનસ 5y બરાબર માઇનસ 3 માઇનસ 18 માંથી 15 બાદ કરીશું સમીકરણ નંબર વાળી ગયા આપણા બે સમીકરણ બને હવે આ બે માંથી કોઈ પણ એક સમીકરણ માંથી આપણે આદેશ ધારીશું તો સમીકરણ નંબર બે જે છે એમાંથી આપણે આદેશ ધારીએ તો મારે 6x બરાબર માઇનસ 3 પ્લસ માઇનસ 5 એટલે જમણી બાજુ લઈ ગયો પ્લસ 5y મારે x બરાબર માઇનસ 3 પ્લસ 5y છેદમાં 6 આદેશ ધારી આદેશ બે નંબરના સમીકરણમાં લગાડ્યો અને સમીકરણ એકમાં મૂકીશું સમીકરણ એકમાં મૂકતા મારું પેલું સમીકરણ જે છે લખી દઈશું 11x - 9y - 4 તો 11x - 9y - 4 આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં - 3 + 5y છેદમાં 6 મૂકીશું જો સમીકરણ 1 માં x ની જગ્યાએ આપણે માઇનસ 3 પ્લસ 5y છેદમાં 6 લખાયેલા આદેશની કિંમત મૂકી હવે આમાં આપણે માઇનસ 9y જેના છેદમાં કશું નથી એટલે 1 છે એવું માની લઈએ તો 6 અને 1 નો લસાઅ 6 આવશે એટલે સૌ પ્રથમ લસાઅ લઈશું તો માટે 11 કૌંસમાં માઇનસ 3 પ્લસ 5y માઇનસ 9 ગુણ્યા 6 એટલે 54y છેદમાં 6 બરાબર માઇનસ 4 અહીં 6 છે અહીં આગળ આ છે 2 છે એટલે 6 ગુણ્યા 1 બરાબર 6 થશે માટે એનું વિસ્તરણ કરીએ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ 11 ગુણ્યા 3 એટલે 33 પ્લસ 11 ગુણ્યા 5 એટલે 5 55 y માઇનસ 54 y બરાબર આ 6 છે અને ક્રોસમાં માઇનસ 4 જોડે ગુણાકાર 6 ગુણ્યા 4 એટલે માઇનસ 24 તો માટે હવે આ 55 y માંથી 54 y બાદ કરીશું એટલે ખાલી y બનશે બરાબર માઇનસ 24 અને માઇનસ 33 જમણી બાજુ લઈશું પ્લસ 33 માટે y બરાબર
33 માંથી 24 માર્ક કરી છે 9 તો આ જે y ની કિંમત છે અપૂર્ણાંકનો છેદ છે તો y બરાબર જે 9 આવ્યા એને આપણે આદેશમાં મૂકીશું તો y બરાબર 9 આદેશમાં મૂકતા તો આદેશની કિંમત હતી x બરાબર -3 + 5y છેદમાં 6 મારે x બરાબર -3 + 5 કૌંસમાં y ની જગ્યાએ 9 મૂકી જોઈએ છેદમાં 6 તો x બરાબર -3 + 9 × 5 એટલે 45 છેદમાં 6 તો 45 માંથી 3 બાદ કરો તો x બરાબર 42 છેદમાં 6 6 વડે 42 ને ભાગીશું તો અહીંયા 7 આવશે માટે x બરાબર 7 અંશ અપૂર્ણાંક સંખ્યા જે ધારી લે એનો અંશ શું હશે તો 7 હશે તો મૂળ અપૂર્ણાંક આપણે બનાવવાનો છે તો માટે બનતો મૂળ અપૂર્ણાંક મૂળ અપૂર્ણાંક આપણે x છેદમાં y x છેદમાં y બરાબર અંશને અંશમાં લખીશું 7 x ની જગ્યાએ 7 તમારી જગ્યાએ 9 એટલે આપણો મૂળ અપૂર્ણાંક હશે 7 છેદમાં 9 આ જવાબ સાચો છે કે ખોટો એ જે દેખાઈશું જો અપૂર્ણાંક અંશ x છે અને x બરાબર 7 અને y બરાબર 9 આ એ છેદ છે અમુક ઉપર અને નીચે અંશના છેદમાં આપણે 2 ઉમેરીએ અહીંયા 2 ઉમેરીએ તો 9 અને અહીંયા 2 ઉમેરીએ તો 11 એટલે 9 છેદમાં 11 મળી જાય છે એ જ રીતે ઉપર અને નીચે અંશના છેદમાં જો 3 ઉમેરવામાં આવે તો અહીંયા x + 3 અને છેદમાં y + 3 થાય તો સામે 7 + 3 એટલે 10 અને 9 + 2 9 + 3 એટલે 12 થાય 10 છેદમાં 12 થાય એમાં પણ જો છેદ જોઈએ તો 5 છેદમાં 6 મળશે 6 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો મતલબ એમની હાલની ઉંમર શોધો તો આમાં જેકબ એ પિતા છે અને એને એક પુત્ર છે તો જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર આપણે ધારી પડશે ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે એટલે જેકબની હાલની ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે એવું આપણે ધારીશું તો એમની વર્તમાન ઉંમર શું પ્રથમ ધારીશું ધારો કે જેકબની હાલની એટલે કે વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે આપણે બંનેની હાલની ઉંમર ધારી લીધી હવે અંદર કહ્યું છે પ્રમાણે કે 5 વર્ષ પછી તો જેકબની હાલની ઉંમર x વર્ષ છે તો જેકબની 5 વર્ષ પછી ઉંમર x + 5 વર્ષ થશે એ જ રીતે તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે તો 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર y + 5 વર્ષ થશે તો 5 વર્ષ પછી 5 વર્ષ પછી જેકબની ઉંમર x + 5 વર્ષ એમની જે વર્તમાન ઉંમર હોય એમાં 5 ઉમેરીશું અને તેના પુત્રની 5 વર્ષ પછી ઉંમર y + 5 વર્ષ થાય ત્યારે જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે x + 5 આ જેકબની 5 વર્ષ પછી ઉંમર y + 5 આ તેના પુત્રની 5 વર્ષ પછી ઉંમર તો આના કરતા આ 3 ગણી છે આપણે 3 વડે કોણ ગુણીશું તો y + 5 તો માટે x + 5 બરાબર 3 કૌંસમાં y + 5 આનું મિશ્રણ કરીએ તો x + 5 બરાબર 3y પ્લસ 3 × 5 એટલે 15 હવે 3y ને આપણે ડાબી સાઈડ લઈશું અને 5 ને જમણી બાજુ લઈશું તો x - 3
બરાબર 15 માઈનસ 5 આ 3 વાય ડાબી બાજુ થઈ ગયા માઈનસ 3 5 વાય ને જમણી બાજુ થઈ ગયા માઈનસ 3 તો x 3y 15 માંથી 5 કાઢ કરે તો આ થયું સમીકરણ 1 હવે જો બીજું 5 વર્ષ પહેલા ચેકઅપની ઉંમર એટલે ચેકઅપની હાલની ઉંમર કેટલી તો કે x વર્ષ તો 5 વર્ષ પહેલાની ઉંમર આપણે શોધી છે એટલે x 5 વર્ષ થશે અને 5 વર્ષ પહેલા એના પુત્રની ઉંમર એના પુત્રની ઉંમર y વર્ષ છે તો 5 વર્ષ પહેલા એના પુત્રની ઉંમર y 5 વર્ષ થશે તો 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા ચેકઅપની ઉંમર x minus 5 વર્ષ એટલે મંથમાં ઉંમરમાંથી 5 કાઢ કરીશું અને 5 વર્ષ પહેલા પુત્રની ઉંમર y minus 5 વર્ષ થાય ત્યારે જેકબની ઉંમર એટલે 7 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી પુત્રની ઉંમરથી 7 ગણી છે 7 ગણી છે x માઇનસ 5 અહીંયા y માઇનસ 5 તો આ જેકબની 5 વર્ષ પહેલાની ઉંમર અને એના પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર તો આના કરતા આ 7 ગણી છે આપણે 7 વડે y માઇનસ 5 ને ગુણીશું x minus 5 બરાબર 7 તો ઉપમાં y minus 5 માટે x minus 5 બરાબર 7y minus 7 ગુણ્યા 5 એટલે 35 માટે સમીકરણ પર રહીશું તો 7y ને ડાબી બાજુ લઈશું minus 5 ને જમણી બાજુ x minus 7y બરાબર minus 35 plus 5 minus 5 જમણી બાજુ લઈશું એટલે plus થશે તો x minus 7y બરાબર માઇનસ 30 આ થયું સમીકરણ નંબર 2 માઇનસ 35 માંથી 5 બાદ કર્યા તો માઇનસ 30 થાય હવે તમે જે એક સમીકરણમાંથી આપણે આને સુધારીશું તો સમીકરણ નંબર 1 છે એમાંથી આને સુધારે તો x માઇનસ 3y બરાબર 10 માટે x બરાબર 10 પ્લસ 3y માઇનસ 3 લઈને જમણી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે આદેશ સુધારી લો સમીકરણ 1 માંથી આપણે આદેશ સુધારે છે સમીકરણ 2 માં મૂકીશું સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 x માઇનસ 7y બરાબર માઇનસ 30 અને x ની જગ્યાએ આપણે 10 પ્લસ 3y મૂકીશું તો માટે 10 પ્લસ 3y માઇનસ આ 7y બરાબર માઇનસ 30 10 માઇનસ 4y બરાબર માઇનસ 30 હવે જુઓ આ પ્લસ 10 છે એટલે આપણે જમણી બાજુ લઈશું તો મારે માઇનસ 4y બરાબર માઇનસ 30 માઇનસ 10 મારે માઇનસ 4y બરાબર માઇનસ 4 તો બંને બાજુ માઇનસ છે તો માઇનસ ચિહ્ન આપણે દૂર કરીશું તો 4y બરાબર 40 માટે y બરાબર 40 છેદમાં 4 છેદ કરીશું તો y બરાબર 10 આવશે અને y બરાબર 10 વર્ષ પુત્રની ઉંમર અથવા હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર y બરાબર 10 આવે ને આપણે આદેશમાં મૂકીશું તો y બરાબર 10 આદેશમાં મૂકતા આદેશ હતો x બરાબર 3y પ્લસ 10 આની જગ્યાએ 10 મૂકીશું મારે x બરાબર 3 કૌંસમાં 10 પ્લસ 10 મારે x બરાબર 3 ગુણ્યા 10 એટલે 30 પ્લસ 10 મારે x બરાબર 40 વર્ષ જેકબની વર્તમાન ઉંમર જેકબની વર્તમાન ઉંમર તો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી હવે પછી આપણે મેળવીશું અસ્તુ